નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. નવસારી લાઈવ કોરોનાને લઈને નાનામાં નાના અપડેટ તમારા સુધી પહોંચાડતું રહ્યું છે, ત્યારે આજે નવસારી લાઈવ તમને લઈને આવ્યું છે એક એવો વિસ્તાર કે જ્યાં લોકો પોતાના રોજગારી માટે જીવના જોખમે રોજગારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે હીરા ઘસીને કારખાના જે છે શાંતાદેવી રોડ પર આવેલા, ત્યાંથી લોકો જે હાલમાં છૂટીને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. આ દ્રશ્ય આપણને થોડાક વિચલિત કરી શકે, કારણ કે આ તમામ લોકો એક સાથે એક જ કંપનીમાં કામ કરતા હોય છે. એટલે 2000-2500 લોકો એક સાથે એક ફેક્ટરીમાં કામ કરતા હોય અને તેમાં પણ એકબીજાના સંપર્કમાં આવીને, અને આ તમામ લોકો એક ફેક્ટરીમાં કામ કરી અને પોતાની રોજગારી મેળવતા હોય છે. પરંતુ હવે રોજગારીનો વિરોધ નથી કરતા, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે કોરોનાની, હોસ્પિટલમાં જગ્યા નથી અને લોકો મરી રહ્યા છે તેવા પરિસ્થિતિમાં આવા કારખાના ચાલુ રાખવા લોકો માટે ખતરારૂપ કહી શકાય, લાલ બત્તી સમાન કહી શકાય. કારણ કે જે હીરા ઘસવાળા લોકો હોય છે, એક તો સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે, ગરીબ પરિવાર હોય છે, મધ્યમ વર્ગના પરિવારના લોકો હોય છે અને તેઓ હીરા ઘસીને પોતાનું જીવન ગુજારતા હોય છે. પરંતુ હાલનું જે કોરોનાનું સંક્રમણ છે, જો એમાંથી એકાદ સંક્રમિત હોય અને તેના લઈને જો સાથે અન્ય લોકો પણ એમાં સંક્રમિત થાય તો સમગ્ર સાથે સાથે પરિવાર પણ સંક્રમિત થાય અને તેઓના હોસ્પિટલનો ખર્ચો પણ તે ભરી ન શકે તેવી પરિસ્થિતિ થાય છે. ત્યારે આ જે લોકો પોતાની રોજગારી માટે, પેટી ઉડાડવા માટે હીરા ઘસીને ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ જે આજે જે રીતે લોકો 2500-3000 લોકો એક સાથે એક ફેક્ટરીમાં જે બેસી એક ઘંટીઓ પર કામ કરતા હોય છે, વિવિધ ઘંટીઓ પર કામ કરીને પોતાનો રોજગાર પૂરો કરતા હોય છે, તેવામાં આ લોકો માટે પણ સરકાર કંઈ વિચારણા કરે. નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા શનિ રવિનું બંધ આપવામાં આવ્યું છે, પરંતુ કારખાનાઓ ચાલુ રાખવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ કારખાના નવસારી માટે ખતરારૂપ કહી શકાય, કારણ કે જે લોકો અહીં રોજગારી મેળવીને પોતાના ઘરે જાય છે, ઘરવાળાને સંક્રમિત કરશે, ઘરવાળા બજારમાં લોકોને સંક્રમિત કરશે. એટલે ક્યાંક ને ક્યાંક કોરોનાની ચેન જે તોડવા માટેનું પહેલ નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા કરવામાં છે, તેને ક્યાંક ને ક્યાંક આ લાંછન લગાવી શકે તેવું લાગી રહ્યું છે. કેમેરામેન પરેશ રાઠોડ સાથે નિલેશ પટેલ, નવસારી લાઈવ, નવસારી. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.